ઉપલેટા શહેરમાં મોજ નદીના કાંઠે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે નાના મોટા સમસ્ત ભૂદેવો દ્વારા નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરાયો. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન યજ્ઞો પવિત્ર માટે ઉપકર્મ સર્વાણી પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોજ નદીના કાંઠે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન યજ્ઞોપવિત માટે ઉપકર્મ સર્વાણી પ્રયોગ કરવામાં આવ્યો હતો. શહેરના સમસ્ત બ્રાહ્મણો આ વિધિમાં સ્નાન બાદ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી સંકલ્પ સાથે નવ તંતુઓમાં નવ દેવતાઓને અધિષ્ઠિત કરી પોતાની નવીજનોએ ધારણ કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઉત્સર્ગ વિધિ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન બ્રાહ્મણો દ્વારા યજમાનોની કોઈ વિધિ દરમિયાન કોઈ ભૂલચૂક ક્ષતિ કે દુસ્સા હોય તો એમાંથી મુક્તિ મળે છે. આ વિધિમાં દેવતાનું મનુષ્યનું પક્ષીનું ઋષિઓનું તર્પણ કાર્ય વિધિ ચાર કલાક સુધી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવે છે. આદ્ય શક્તિપીઠ ખાતે બ્રહ્મ સમાજના તમામ નાના મોટા ભૂદેવો આ વિધિમાં જોડાયા હતા. સોમનાથ મહાદેવના મંદિરના મહંત પ્રફુલગીરી અપર્ણાથી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અર્થે ઉપસ્થિત તમામ યજ્ઞોપવિત માટે ભૂદેવોને તેમજ દર્શનાર્થીઓને કાજુ બદામ વાળું દૂધ પ્રસાદી રૂપે ગ્લાસ ભરીને આપવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાના ઉપાકર્મ કરાવું છું. અહીંયા સમસ્ત બ્રહ્મ સમાજના સાનિધ્યની અંદર ભગવતી ગાયત્રી પીઠની અંદર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રતિ વર્ષે આ ઉપાકર્મ શ્રાવણી પ્રયોગ કરવામાં આવે છે. આ ગામના તમામ ભૂદેવો અહીંયા ઉપસ્થિત રહે છે. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા.